નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક તૂટેલી હાલતમાં છે, તે ઉપરાંત જાહેર માર્ગ ઉપર ગટરો તૂટેલી હાલતમાં નજરે પડી રહી છે. સાવલીમાં 5 દિવસ પહેલા અજાણ્યા વાહન ચાલક દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું. સાવલી પોલીસ સ્ટેશન સામે જ સરદાર પટેલનું સ્મારક આવેલ છે, જેને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા બાદ હજી સુધી સમારકામ કરવામાં આવ્યું નથી. દેશની આઝાદીના લડવૈયા અને અખંડ ભારતના શિલ્પીની હાલ કોઈ કદર જોવા મળતી નથી. સાવલીમાં પ્રશાસન અને પદાધિકારીઓ ફક્ત ચૂંટણી વખતે જ કાર્યરત થાય છે, તો સાવલી નગરમાં જાહેર માર્ગ ઉપર ગટરો તૂટેલી હાલતમાં છે ત્યારે નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. અકસ્માત થશે તો જવાબદાર કોણ જેવા સવાલો ઉભા થયા છે. આજરોજ અમારે સાવલી નગરનો મધ્યમાં સરદાર પટેલની પ્રતિમા આવેલી છે, તેનો ડિવાઈડર તૂટેલું છે. લગભગ 5-7 દિવસ થયા આ ડિવાઈડર તૂટે. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને પકડવાની કોઈ તસ્દીક નથી કરી. બીજું, નગરપાલિકા પદાધિકારીઓ અને ચીફ ઓફિસરે બી આ પ્રતિમાને રિપેરિંગ કરવાની કોઈ તકેદારી ન લીધી. બીજું, આરએનડી વાળાની એક મોટી ભૂલ છે કે એમને ડિવાઈડર છે સરદાર પટેલના સ્ટેચ્યુને અડીને થોડુંક ડિવાઈડર લાંબુ કરે તો આ અકસ્માત ને વારંવાર જે એ પ્રતિમાની જે તૂટી જાય છે એ ન તૂટે. અને બીજું, વિકાસની વાત કરે છે તો સાવલી નગરમાં ને જે પોલીસ સ્ટેશન નજીકમાં આજે બી ગટરનું ઢાંકણું એકદમ ખુલ્લું છે, રોડના મધ્યમાં નથી. કોઈ એને આજુબાજુમાં કોઈ વસ્તુ મૂકેલ કે તો એને ધ્યાન આવે તો આવી બધી ગંભીર બાબતો છે જે ધ્યાનમાં આવે. અમે વારંવાર રજૂઆત નગરપાલિકામાં અને ચીફ ઓફિસને કરીએ છીએ, પણ કોઈ તંત્ર એનું ધ્યાન લેતું નથી. તો આ ઘટતું કરવા અમારી વિનંતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સાવલીના જાહેર માર્ગો ઉપર અમુક જગ્યાએ ખુલ્લી ગટર ઉપર બેરિકેડ મૂકવામાં આવ્યા છે, ત્યારે સાવલી નગરનો વિકાસ હાલ ગટરના તૂટેલા ખાડામાં ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.